नमस्कार मित्रों, आज आप सौ स्मार्टफोन नो उपयोग कर रहा छे त्यारे घणा लोकोनी आ फरियाद होय छे कि मोबाइल स्लो चाले छे अथवा तो वारंवार हेंग थाय छे, चोटी जाय छे। तो आज आ वीडियो में हूँ तमने मोबाइल स्लो थवाना 10 कारणों जणावीश अने साथे ए बधानु सोल्यूशन पण जणावीश जेथी तमारो मोबाइल क्यारेय हेंग के स्लो थाय ज नहीं। मित्रों, मारी चेनल में आ प्रकारनी अवनवी टिप्स अने टेक्निक्स ना वीडियो मुकाता रहेशे। नवा वीडियो जोवा मांगता होय तो चेनल सब्सक्राइब करी शको छो अने वीडियो गमे तो लाइक करो, कॉमेंट करो अने शेर करो। तो चालो जोईए आ वीडियो। 10 कारणों में एक छे मोबाइल नी रेम ओछी होवी। हवे तो लेटेस्ट टेक्नोलॉजी साथे 12 GB सुधीनी रेम ना स्मार्टफोन उपलब्ध छे। रेम वधारे होय तो स्मार्टफोन हेंग न थाय, पण जूना स्मार्टफोन में 1 GB अथवा तो 2 GB सुधीनी रेम होय छे અને તેથી મોબાઈલની ઇન્ટરનલ સ્ટોરેજ ફૂલ થાય એટલે એ સ્લો કે હેંગ થવા માંડે છે। તો શું કરવું? તો જે ફોનમાં રેમ 2 GB કે એના કરતાં ઓછી હોય તો એમાં ડેટા ઓછો હોવો જોઈએ। આવા ફોનમાં કામની હોય એટલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી, વધારે સ્પેસવાળી એપ્સ ઇન્સ્ટોલ ન કરવી। ત્યાર પછી બીજું કારણ છે કે સતત એપ્લિકેશન ડેટા અપડેટ થવાથી। આપણે જે એપ્લિકેશન રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ જેમ કે ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ તેમજ અન્ય ઘણી બધી, તો આવી એપ્લિકેશનમાં તમને ખ્યાલ હશે કે થોડા થોડા દિવસે અપડેટ આવે છે અને આપણે અપડેટ કરતા રહીએ છીએ જેથી નવા ફીચર્સ આપણને મળે। આ જરૂરી પણ છે, પણ આમ કરતા કરતા એપ્લિકેશનની સાઇઝ વધતી જાય છે। એક સમય એવો આવે કે 35 MB એપ્લિકેશન 700 MB થઈ જાય। આવી તો ઘણી બધી એપ્લિકેશન હોઈ શકે છે। આમ એપ્લિકેશનમાં ડેટા વધારે થવાથી મોબાઈલની ઇન્ટરનલ મેમરી ફૂલ થવા લાગે છે અને મોબાઈલ સ્લો થવાનું આ પણ એક કારણ બને છે। હવે આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન એ જ છે કે 4-6 મહિને એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી અને ફરીથી ઇન્સ્ટોલ કરો। તમે વિચારો કે ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ આવી એપ્લિકેશન તમે છેલ્લે ક્યારે અનઇન્સ્ટોલ કરી છે? જો તમારો જવાબ ના હોય તો એ એપ્લિકેશનની સાઇઝ જોઈ લેજો। સેટિંગમાં જઈ અને એપ્સમાં જઈ અને તમે એની સાઇઝ ચેક કરી શકો છો। કેવી રીતે જોવું? ચાલો પ્રેક્ટિકલ જોઈએ। તો સૌપ્રથમ સેટિંગ મેનુ ઓપન કરો। એની અંદર એક મેનુ હશે એપ્સ અથવા તો એપ્લિકેશન મેનેજર। તો એની અંદર જેવું તમે એના ઉપર ટચ કરશો એટલે અહીંયા મારા મોબાઈલમાં ઓપ્શન છે મેનેજ એપ્સ। તમારા મોબાઈલમાં અલગ અલગ કંપની પ્રમાણે ઓપ્શન હોઈ શકે છે જ્યાંથી આ રીતે તમારા મોબાઈલમાં જેટલી પણ એપ્લિકેશન છે એ બધી એપ્લિકેશન દેખાતી હોય એ મેનુમાં જવાનું છે। તો અહીંયા એક એપ્લિકેશન છે ટીમ્સ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, જેને અહીંયા સાઇઝ બતાવે છે 483 MB। તો આને ઉપર હું ટચ કરું છું, અહીંયા સ્ટોરેજમાં પણ 483 MB બતાવે છે। તો આ એપ્લિકેશનને હું અનઇન્સ્ટોલ કરું છું અને પ્લે સ્ટોરમાં જઈને ફરી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરું છું। અહીંયા જો 61.88 MB આ એપ્લિકેશન છે। ડેટા સ્ટોરેજ થવાથી આની એપ્લિકેશનની સાઇઝ છે એ વધી ગઈ હતી। તો આવી તો ઘણી બધી એપ્લિકેશન છે જે આપણા ઇન્ટરનલ મેમરી ઉપર અસર કરે છે। ફેસબુક કે મેસેન્જર એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરશો તો એમાંથી તમારો કોઈ પણ ડેટા કે ચેટ મેસેજ જશે નહીં, ફક્ત ફરીથી લોગિન થવું પડશે। એવી જ રીતે તમે જો વોટ્સએપ અનઇન્સ્ટોલ કરશો તો વોટ્સએપના બધા મેસેજ જતા રહેશે અને તમે જ્યારે ઇન્સ્ટોલ કરશો તો ફરીથી તમે ઈચ્છો રિસ્ટોર કરીને મેસેજ પણ લઈ શકો છો। યુટ્યુબ છે એ ગૂગલનું પેકેજની એપ્લિકેશન છે એટલે એ અનઇન્સ્ટોલ નહીં કરી શકાય। કેટલાક મિત્રો યુટ્યુબમાં વિડીયો ડાઉનલોડ કરે છે અને આમ ડાઉનલોડ કરવાથી એ એપ્લિકેશન સ્ટોરેજમાં જ ડેટા વધે છે અને એપ્લિકેશનની સાઇઝ વધી જાય છે। વધુ વિડીયો ડાઉનલોડ કરવાથી એપ્લિકેશનમાં લોડિંગ વધે છે, માટે બને ત્યાં સુધી વિડીયો ડાઉનલોડ ન કરવા। ત્યાર પછી એપ્લિકેશન ઓપન રહેવી, આ ભૂલ પણ સ્માર્ટફોનને સ્લો કરે છે। જ્યારે સ્માર્ટફોનમાં કોઈ પણ એપ્લિકેશન ઓપન કરીએ છીએ તો એને જોઈ લીધા પછી આપણે એને બેક કરી અને અન્ય એપ્લિકેશન ઓપન કરીએ છીએ, આપણને એમ લાગે છે કે એપ્લિકેશન બંધ થઈ ગઈ છે, જોકે તે મિનિમાઇઝ થઈ અને બેકગ્રાઉન્ડમાં સતત ઓપન રહે છે। અર્થાત આ એપ્લિકેશન બેટરીથી લઈને મોબાઈલની રેમને પણ કન્ઝ્યુમ કરે છે અને આ રીતે ફોન આપણો સ્લો થવા માંડે। તો આમાં શું કરવું? તો જ્યારે પણ તમે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો ત્યારે એને પ્રોપર ક્લોઝ કરો, એના માટે એન્ડ કીને ટેપ કરી અને બંધ કરો। કેવી રીતે જોઈએ? જેમ કે જો અત્યારે હું પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરું છું, ત્યાર પછી હવે પ્લે સ્ટોરમાંથી બે કાપીને આમાંથી બહાર નીકળી જાઉં છું અને હું એ વિચારું છું કે મેં બધી એપ્લિકેશનમાંથી બહાર નીકળી ગયો છું, પરંતુ અહીંયા નીચે જુઓ, નીચે જે 3 બટન દેખાય છે એમાંથી પહેલા બટન ઉપર જેવું તમે ટચ કરશો એટલે તમે જોઈ શકો છો કે જે અગાઉ તમે જેટલી પણ
टेब ओपन करीए से के जे पण काई एप्लिकेशन के पेज के काई पण जोयुं हशे ए बधी एप्लिकेशन सतत अहींया ओपन रहे छे मिनिमाइज थईने अने आवी रीते ए मोबाइल नी रेम ने पण कंज्यूम करे छे। तो आना माटे शुं करवुं तो अहींया चोकड़ी तमने निशान देखाय छे बंद करवा माटे क्लोज ऑल, तो त्यांथी बधी मिनिमाइज थयेली फाइल छे ए क्लोज थई जशे। नेक्स्ट छे एप्लिकेशन ऑटो अपडेट। प्ले स्टोरना सेटिंगमां जो ऑटो अपडेट ઓન હશે તો મોબાઈલમાં જેટલી પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એ બધી સતત ઓટોમેટિક અપડેટ થયા જ કરશે અને આ રીતે આપણી ઇન્ટરનલ મેમરી ફૂલ થતી જશે। તો આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન એક જ કે ઓટો અપડેટ સેટિંગ છે એ ઓફ કરવું। તો કેવી રીતે કરી શકાય જોઈએ। તો આના માટે સૌપ્રથમ પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો, ત્યાર પછી અહીંયા જમણી બાજુ ઉપર જોશો તો તમારા ઈમેલનું પ્રોફાઇલ પિક્ચર દેખાશે, એ પ્રોફાઇલ ફોટા ઉપર ટચ કરો। ત્યાર પછી નીચે સેટિંગ ઓપ્શન હશે તો સેટિંગમાં જાઓ, હવે આમાંથી જનરલ ઉપર ટચ કરો, એમાંથી તમે નીચે જોશો તો અહીંયા એક ઓપ્શન હશે ઓટો અપડેટ એપ્સ, તો એના ઉપર ટચ કરો। ત્યાર પછી અહીંયા જુઓ તો અહીંયા મેં ડોન્ટ ઓટો અપડેટ સિલેક્ટ કરેલ છે, તમારે પણ આવી જ રીતે આ ડોન્ટ ઓટો અપડેટ એપ્સ સિલેક્ટ કરવાનું છે જેથી કોઈ એપ્લિકેશન ઓટોમેટિક અપડેટ નહીં થાય। જો પહેલા કે બીજા ઓપ્શનમાં ટિક માર્ક હશે તો એપ્લિકેશન સતત ઓટો અપડેટ થયા કરશે। નેક્સ્ટ છે વોટ્સએપ ડેટા। તો સવારથી સાંજ સુધીમાં વોટ્સએપમાં ફોટો, વિડીયો, પીડીએફ કે ઓડિયો સહિતની અનેક ફાઇલ્સ આપણને મળે છે જેને આપણે ફ્રેન્ડ સર્કલમાં ફોરવર્ડ પણ કરતા રહીએ છીએ। પણ શું તમે જાણો છો કે આ કન્ટેન્ટ જેટલી વખત ફોરવર્ડ કરવામાં આવે છે એટલી જ સ્પેસ સાથે તે ફરીવાર આપણા મોબાઈલમાં સેવ થાય છે, રોજે રોજ બેકઅપ ફાઇલ અને સેન્ટ ફાઇલ પણ સેવ થાય છે। આ કારણે ડેટા વધી જવાથી આપણો મોબાઈલ સ્લો થાય છે। તો આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન એક જ કે બેકઅપ ફાઇલ અને સેન્ટ ફાઇલ ડિલીટ કરવી જે આપણા કામની નથી। કેવી રીતે? તો આના માટે આપણા મોબાઈલમાં ફાઇલ મેનેજર ઓપન કરો, ત્યાર પછી ઇન્ટરનલ સ્ટોરેજની અંદર અલગ અલગ જે ફોલ્ડર જોવા મળશે એમાંથી વોટ્સએપ નામનું ફોલ્ડર ઓપન કરો। ત્યાર પછી એમાં તમે જોશો તો એમાં પણ આવા કેટલાક ફોલ્ડર જોવા મળશે જેમાં અહીં એક હશે ડેટાબેઝ, તો એની અંદર પણ બેકઅપ હશે। ત્યાર પછી બેકઅપ નામનું ફોલ્ડર હશે, ટ્રેસ, થમ્સ આ બધા ફોલ્ડર છે એ નકામા છે, તો એ સિલેક્ટ કરી અને એને ડિલીટ કરો। ત્યાર પછી મીડિયા નામનું ફોલ્ડર ઓપન કરો, તો એમાં અલગ અલગ ફોલ્ડર હશે, ઓડિયો ફાઇલ, ડોક્યુમેન્ટ, ઇમેજ, જેમ કે વોટ્સએપ ઇમેજ છે તો એના ઉપર હું ટચ કરું છું, તો એની અંદર પણ સેન્ટ નામનું ફોલ્ડર હશે, તો આની અંદર આપણે જેટલી પણ ઇમેજ, પીડીએફ કે વિડીયો અન્યને સેન્ડ કરીએ છીએ એ બધી ફાઇલ્સ આમાં સેવ થાય છે। તો આ ફોલ્ડર આખું આપણે ડિલીટ કરવાનું છે, 2 સેકન્ડ એના ઉપર ટચ કરશો એટલે સિલેક્ટ થશે, ત્યાર પછી નીચે ડિલીટ નામના ઓપ્શન પરથી ડિલીટ કરી શકાય છે। એવી જ રીતે વોટ્સએપ વિડીયોમાં જશો તો એમાં પણ સેન્ટ નામનું ફોલ્ડર હશે, તો ત્યાંથી પણ સેન્ટ ફાઇલ ડિલીટ કરો। નેક્સ્ટ, કેચે ક્લિયર ન કરવા। ઘણા લોકો કેચેને જાણતા નથી, જ્યારે આપણે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એના ટેમ્પરરી ડેટા સ્ટોર થાય છે જેને કેચે કહેવાય છે। આ ડેટા ફોનની રેમ કન્ઝ્યુમ કરે છે એટલા માટે આ કેચે ફાઇલ ક્લિયર કરવી જરૂરી છે। તો આનું સોલ્યુશન શું, કેવી રીતે કરવી? તો જે એપ્લિકેશનનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ એ દરેક એપ્લિકેશનમાં ક્લિયર કેચે કરવું, પ્રેક્ટિકલ જોઈએ તો આના માટે મોબાઈલના સેટિંગ મેનુમાં જાઓ, ત્યાર પછી સેટિંગ મેનુની અંદર ગયા પછી એપ્સમાં જાઓ અને એપ્સમાં જે બધી એપ્લિકેશનનું લિસ્ટ છે એમાં જાઓ, એમાંથી વોટ્સએપ સિલેક્ટ કરો। એમાંથી જેમ કે હું અહીંયા વોટ્સએપ સિલેક્ટ કરું છું તો અહીંયા નીચે જોશો તો ઓપ્શન મળશે ક્લિયર ડેટા, જે હું એના ઉપર ટચ કરું છું તો અહીંયા 2 ઓપ્શન છે, ક્લિયર ઓલ ડેટા અને ક્લિયર કેચે। ક્લિયર કેચે કરવાથી કોઈ પણ ડેટા ડિલીટ નહીં થાય, કોઈ પણ મેસેજ ડિલીટ નહીં થાય, તો ક્લિયર કેચે ઉપર હું ઓકે આપું છું। આવી જ રીતે તમે જે એપ્લિકેશન રોજ ઉપયોગ કરતા હોય આવી રીતે તમે ક્લિયર કેચે કરી શકો છો। જેમ કે આ યુટ્યુબ એપ્લિકેશન છે તો ક્લિયર ડેટા ઉપર જઈ અને હું ક્લિયર કેચે આપું છું। ક્લિયર કેચે કરવાથી અહીંયા સ્ટોરેજમાં પણ ડિફરન્ટ દેખાય છે, અહીંયા સાઇઝ ઘટી ગઈ છે, 386 MB થઈ ગઈ છે। કોઈ પણ એપ્લિકેશનમાં ક્લિયર કેચે કરવાથી કોઈ પણ ફાઇલ ડિલીટ નથી થતી, કોઈ પણ મેસેજ ડિલીટ નથી થતા કે કાંઈ પણ જરૂરી કોઈ પણ માહિતી ડિલીટ થતી નથી। આ સિવાય આવી જંક ફાઇલ ડિલીટ કરવા માટે વધારાની અલગથી એપ્લિકેશન પણ આવે છે, તો પ્લે સ્ટોરમાં જઈને તમે સર્ચ કરો વન બૂસ્ટર, તો આ એક એપ્લિકેશન મળશે જેને ઇન્સ્ટોલ કરી અને તમે જંક ફાઇલ ડિલીટ કરી શકો છો। નેક્સ્ટ છે કેમેરા ફોટો અને વિડીયો ફાઇલ।
तो फोन में सौथी वधारे स्पेस कैमरा थी लीधेला फोटो अने वीडियो ले छे, बने एटला ओछा वीडियो सेव राखवा, शक्य होय तो व्हाट्सएप में मळता रोजना वीडियो माथी पण बिनजरूरी वीडियो डिलीट करवा जोईए। मोटे भागे जे मोबाइल कैमेराना मेगापिक्सल वधारे होय तो एमा पड़ेला फोटोनी साइज वधारे बने छे, जेम के 48 मेगापिक्सल 64 मेगापिक्सल, तो आवा मोबाइल माथी पड़ेला एक फोटोनी साइज 4 के 5 एमबी सुधीनी होई सके छे। जो आवा 200 फोटो होय तो 1 जीबी जेटली जग्या रोकाई जाय छे, तो मोबाइल में फोटो के वीडियो वधारे सेव होय तो स्वाभाविक छे के मोबाइल स्लो थई सके छे। तो आनु सोल्यूशन ए छे के आ माटे तमे गूगल फोटो एपनो पण उपयोग करी शको छो, अथवा तो बीजो सौथी सहेलो रस्तो ए छे के अपना घरना बीजा कोई व्हाट्सएप नंबर में फोटो के वीडियो सेंड करो अने पछी मोबाइल माथी डिलीट करो। हवे डिलीट कर्या पछी जे नंबर में अपने फोटो सेंड कर्या छे एज नंबर माथी फरी ए बधा फोटो के वीडियो अपना नंबर में सेंड करो, तो व्हाट्सएप ऑटोमेटिक आनी साइज नानी करी आपशे, जो के क्वालिटी में थोड़ो फेरफार थशे। ट्राई करवा माटे तमे आ रीते कोई पण एक फोटो के वीडियो चेक करी शको छो। नेक्स्ट, गेम एप्लिकेशन। जो मोबाइल में गेम नी वधारे एप्लिकेशन हशे तो पण मोबाइल स्लो के हेंग थई शके छे, तो आनु सोल्यूशन एज के मोबाइल में शक्य होय एटली गेम ओछी इंस्टॉल करवी। नेक्स्ट, एपीके फाइल इंस्टॉल करवी। तो केटलीक एप्स गूगल प्ले स्टोर पर अवेलेबल होती नथी, तेने थर्ड पार्टी अथवा तो एपीके फाइल थ्रू इंस्टॉल करवामां आवे छे। आ एप्स रिस्की होय छे, एंड्रॉइड सिस्टम पण क्यारेय थर्ड पार्टी एप्स इंस्टॉल करवानी परमिशन आपती नथी, एम छतां जो यूजर तेने इंस्टॉल करे छे तो डेटा लीकनुं पण जोखम रहे छे। क्यारेक अजाण्या मेसेजमां आवेल लिंक उपरथी एप्लिकेशन इंस्टॉल करवाथी मोबाइलमां वायरस पण आवी शके छे અને મોબાઈલ હેંગ થવા લાગે છે અથવા તો સ્લો ચાલવા લાગે છે। આનું સોલ્યુશન એક જ કે પ્લે સ્ટોર સિવાય ક્યારેય પણ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ ન કરવી। અને લાસ્ટ, ફૂલ ફેક્ટરી રીસેટ। બધા પ્રયત્નો કરવા છતાં પણ જો મોબાઈલ સ્લો કે હેંગ થતો હોય તો આ છેલ્લો ઉપાય છે ફૂલ ફોર્મેટ, જેને ફેક્ટરી ડેટા રીસેટ પણ કહેવામાં આવે છે। જ્યારે પણ ફૂલ ફોર્મેટ કરવામાં આવે તો યાદ રાખજો કે મોબાઈલની તમામ એપ્લિકેશન, તમામ ડેટા, તમામ મેસેજ, કોન્ટેક્ટ આ બધું ડિલીટ થઈ જશે। મોબાઈલ નવો લીધો હોય ત્યારે જે કન્ડિશનમાં હોય એ જ રીતે બ્લેન્ક થઈ જશે, અમુક ડિફોલ્ટ એપ્લિકેશન જ આમાં ઇન્સ્ટોલ હશે। માટે આ ઓપ્શન લેતા પહેલાં વિચારવું, ફૂલ ફોર્મેટ કરતા પહેલાં એપ્લિકેશન અને કોન્ટેક્ટનું બેકઅપ લઈ શકાય છે। તો આ હતા મોબાઈલ સ્લો કે હેંગ થવાના 10 કારણો અને એના ઉપાય। તો મિત્રો, આ પ્રકારની અવનવી ટિપ્સ અને ટેકનિકને લગતા વિડીયો મારી ચેનલ ઉપર મુકાતા રહેશે, જોતા રહેજો, જોડાયેલા રહેજો, ફરી મળીએ નવા વિડીયોમાં।